नमस्कार, हूँ छु चांदनी। आप जोई रहे छो स्काई न्यूज समाचार। शुरू करता पहला जोई आजना मुख्य समाचार। जन्माष्टमी पर्व निमित्ते हिंगजाचे चौकना राधाकृष्ण मंदिर खाते भरायो परंपरागत लोक मेळो। मोड़ी रात्रे कृष्ण जन्मोत्सव तथा दर्शनार्थियों नंदगेर आनंद भयो नाद साथे वातावरण ने बनाव्यु कृष्णमय। तो मेला ने महालवा हिंगजाचे चौक खाते नगरजनों की उमटी भारे भीड़। पाटण शहर में जन्माष्टमी पर्व निमित्ते योजाया ठेर ठेर मटकी फोड़ना भव्य कार्यक्रमों। शहेरना हिंगजाचे चौक खाते कृष्ण गेला बनेला मटकी फोड़ कार्यक्रम में नगर चढ़ियू हिल्लोड़े। तो रात्रि ना बारना टकोरे मटकी फोड़ी लोकोए कृष्ण जन्मोत्सव नी करी उजवणी। अने पाटण शहेरना हाईवे मार्ग पर नी अंतरियाळ सोसायटीमां तस्कर टोळकीए मचाव्यो आतंक। त्रण सोसायटीना 8 जेटला बंद मकानोने तस्करोए तोड़ी हजारोनो मुद्दामाल लई तस्करो थया पलायन। पोलीस तंत्रने तस्करोए मारी वधु एक लपड़ा। तो पोलीस तंत्र द्वारा सदन पेट्रोलिंग हाथ नहीं धराय तो तस्करों बनसे बैक ऑफ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસને પવિત્ર શ્રાવણ માસ ગણવામાં આવે છે। શ્રાવણ માસ એટલે વાર તહેવાર અને વ્રતોના મહેમાનો માસ। એમાં ખાસ કરીને કૃષ્ણ પક્ષમાં આવતા 5 પર્વલાઓનું અતિ વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે જન્માષ્ટમી પર્વ એટલે કૃષ્ણ લલ્લાના જન્મ દિવસે જાણે સમગ્ર પાટણ શહેર કૃષ્ણમય બન્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી। ત્યારે શહેરના હિંગજાચર ચોક વિસ્તારમાં રાધા કૃષ્ણના મંદિર પાસે પરંપરાગત મુજબ જન્માષ્ટમી પર્વનો ભવ્ય મેળો પણ યોજાયો હતો। આ મેળાને મહાલવા જાણે સમગ્ર પાટણ શહેર ઘેલું બન્યું હોય તેમ ભારે ભીડ હિંગજાચર ચોક ખાતે જોવા મળી હતી। અને રાધાકૃષ્ણ મંદિરમાં ભગવાનના દર્શન કરી મેળો મહાલવા આવેલા દર્શનાર્થીઓએ ખાણીપીણીની લારીઓ પર ફરાળી વાનગી આરોગી હતી। તો રાત્રિના 12 કલાકે રાધાકૃષ્ણ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાત્રિના 12ના ટકોરે કાનુડાનો જન્મોત્સવ થતા મંદિર પરિસરમાં કાનુડાના દર્શનાર્થે ઉમટેલા ભક્તજનોએ નંદગેર આનંદ ભયોના નાદ સાથે સમગ્ર વાતાવરણને ગુંજવી મૂક્યું હતું। ત્યારબાદ કૃષ્ણ લલ્લાની દિવ્ય આરતી ઉતારી દર્શનાર્થીઓએ ભગવાનના હિંડોળાને ઝુલાવી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી। ત્યારે મંદિર પરિસર ખાતે ભગવાન કૃષ્ણના દર્શન માટે ભક્તજનોએ લાંબી કતારો લગાવી હતી। આ ઉપરાંત શહેરના સોનીવાડા વિસ્તારના ગોપીનાથ મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ મોડી રાત્રે કૃષ્ણ લલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પાટણ શહેરમાં જન્માષ્ટમી પર્વની શ્રદ્ધા ભક્તિના માહોલ વચ્ચે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી, ત્યારે સમગ્ર શહેર જાણે કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ ઉપરાંત વિવિધ મહોલ્લાપોળો સોસાયટીઓ તેમજ જાહેર માર્ગો પર સ્થાનિક રહીશો દ્વારા મટકી ફોડના પણ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સૌ પ્રથમ વાત કરીશું શહેરના જળચોક વિસ્તારની।
तो ज्यां जळचोक युवक मंडळ द्वारा प्रतिवर्षनी जेम चालू साले पण मटकी फोडनो भव्य कार्यक्रम योजायो हतो, जेमां चौकने फरते सुंदर रंगबेरंगी लाइटिंग अने फुग्गाथी चौकने सुशोभित करायो हतो। त्यारे रात्रिना 9 कलाके पाटणना कलाकार वृंदो द्वारा कृष्ण जन्मोत्सव सुधी गरबानी रमझट बोलावाई हती, जेमां स्थानिक रहीशोए मन मूकीने गरबे घूम्या हता। त्यारबाद रात्रिना 12 कलाके डीजेना ताले कृष्ण जन्मोत्सवने वधावा युवानो द्वारा गोविंदा आलारे आलाना जयघोष साथे मटकी फोडनो कार्यक्रम शुरू करायो हतो, जेमां मटकी फोडनी टोळकीए पिरामिड रचता स्थानिक रहीशोए पाणीनी रेलमछेल करी दीधी हती। त्यारे 3-4 प्रयत्नो बाद आ मटकी फोड टोळकीए मटकी फोडता समग्र वातावरण नंदगेर आनंदभयोना नाद साथे गूंजी उठ्यो हतो। आम जळचोक विस्तारमां भारे हर्षोल्लासभेर कृष्ण जन्मोत्सवनी उजवणी कराई हती। तो सहना जोगीवाड़ा विस्तार में परंपरागत मुजब जन्माष्टमी पर्व निमित्ते विस्तार ने रोशनी थी शणगारवामां आव्युं हतुं। त्यारबाद हिमजा माता युवक मंडळ द्वारा डीजेना ताले मटकी फोड कार्यक्रम की शुरुआत कराई हती। આ પહેલા સ્થાનિક રહીશો ડીજેના તાલે ગરબે ઘૂમ્યા, ત્યારબાદ રાત્રિના 12 કલાકે કૃષ્ણ ગેલા બનેલા યુવાનોએ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની વધામણી કરી હતી। राधे श्याम 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 सीता राम 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 सीता राम राम राम।
मनाते शाम शाम આ ઉપરાંત સાયના સાલીવાડા વિસ્તારમાં આવેલ કલારવાડા ખાતે સ્થાનિક યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનોએ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ આનંદ ઉત્સવના માહોલ વચ્ચે મટકી ફોડી હર્ષોલ્લાસભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. संभाल ब्रिज बाला आला रे आला જ્યારે શહેરના ગોળસેરી વિસ્તારમાં આવેલ ગુરુનાનક મંદિર ખાતે પૂજ્ય સિંધી યુવક મંડળ ગુરુનાનક સેવા મંડળ દ્વારા પ્રથમવાર જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિંધી સમાજના દરેક પરિવારજનોએ ઉપસ્થિત રહી કૃષ્ણ જન્મોત્સવના દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ સમાજના યુવાનો દ્વારા ડીજે સાઉન્ડના તાલે સમાજના યુવાનો દ્વારા મોડી રાત્રે મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કર્યા હતા. આયોજિત અને ગુરુદ્વારાના સેવા મંડળ આયોજિત અહીંયા ગોળસેરીમાં અમે જન્માષ્ટમીનું આયોજન કરેલ છે અને નવયુવક મંડળો બધા છોકરાઓ મળીને અહીંયા મટકી ફોડનો કાર્યક્રમ આપેલ છે, જેમાં સિંધી સમાજના ભાઈઓ બહેનો પહેલી વખત આ પ્રોગ્રામ જન્માષ્ટમીનો આપેલ છે. પવિત્ર શ્રાવણ માસમાં પાટણ સ્થિત પદ્મપાર્ક સોસાયટી ખાતે આવેલ પદ્મેશ્વર મહાદેવના મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેડિકલ રૂમમાંથી ભગવાન શંકરનું સુંદર આબેહૂબ શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીંના સ્થાનિક રહીશો દ્વારા શિવલિંગની આકૃતિની 108 દીવા વડે આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે આ અંગે અહીંના સ્થાનિક રહીશે સ્કાય ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓમાંથી શિવલિંગ બનાવવામાં આવે છે, તેમજ શ્રાવણ માસ દરમિયાન રોજ અહીં ભજનનું પણ આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અહીંના સ્થાનિક રહીશોએ ઉપસ્થિત રહી આરતીના દર્શનનો લાભ લીધો હતો. આખો મહિનો ભજન કરવામાં આવે છે અને દર શ્રાવણ મહિના અમાસના દિવસે યજ્ઞ કરવામાં આવે છે અને અહીંને બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ 3 વૃક્ષ આવેલા છે, વર ઉમરો અને કુકરો, એટલે આથી અહીંની જગ્યાનું બહુ મહત્ત્વ છે. આ વખતે પદ્મેશ્વર મહાદેવે રૂડા પર મહાદેવ બનાવેલા આવેલા છે. કાંકરેજ તાલુકાના થરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની સુવર્ણ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સાંસ્કૃતિક ઝાંખીઓ તેમજ ધાર્મિક ઝાંખીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા ગોકુલનગરથી નીકળી મેઇન બજાર, જૂનાગઢ થઈ ઘોઘા ચોકે સમાપન થવા પામી હતી. સમગ્ર શોભાયાત્રાનું સંચાલન વીપના પ્રમુખ મંત્રી અને સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના સમયે ઘોઘા ચોક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં 30 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમાચારમાં સમય છે એક વિરામનો. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે.
ફિક્સ રેટ વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ બગવાડા દરવાજા પાસે પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સ નો અદ્યતન શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોસીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय, मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय, खूब पियो, खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी. દરેક માટે એક જ ભાવ. તો બજાર કરતા અડધી કિંમત. તમામ આઈટમ માટે ખાતરી કરવા આજે જ મુલાકાત લો. શ્રીજી ડ્રેસીસ, ટુ બી વૃંદાવન સોસાયટી, જીબીની પાછળ, ગાયત્રી મંદિર રોડ, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે દીપાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝ ના સ્ટાન્ડર્ડ કંપની ના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલર ની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડા ની શેરો નઈ મતલબ નઈ નુકસાન ના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવ ની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. દીપાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જુનાગઢ બજાર, પાટણ. ન્યુ લુક, ન્યુ ફેશન, ઓટોગ્રાફ. જ્યાં આપની સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, ઓફિસ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, બેલ્ટ, બોડી સ્પ્રે, પરફ્યુમ તેમજ ફેન્સી કેપ, ગોગલ્સ અને રિસ્ટ વોચ મળશે. લેટેસ્ટ વેરાયટીઝ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની આઇટમો ખરીદવા માટે ઓટોગ્રાફની મુલાકાત લો. ફિક્સ રેટની એકમાત્ર શોપિંગ. તો આપની પસંદને શાઇન કરો. ઓટોગ્રાફ, F8 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા પાસે, પાટણ. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટ માંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સાથે. પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. લક્ષ્મી બેકરી, બેકરીની દુનિયામાં એક જ નામ, લક્ષ્મી બેકરી. 20 કંપનીની ક્રીમમાંથી બનાવેલ સ્પેશિયલ કેક જેવી કે બ્લેક ફોરેસ્ટ, ફ્રેશ પાઇનેપલ ડોમ, ચોકલેટ ટસ્ફૂલ, બ્લ્યુ બેરી કેક,
ब्लेक करण, चॉकलेट मफल्स, स्ट्रॉबेरी जेवी विविध केक जुदा जुदा आकार मा अने स्वाद मा मळशे। तेमज पिझ्झा ना रोटला, स्पेशल खारी, भाजी ना पाव अने विविध प्रकार ना बिस्किट तो लक्ष्मी बेकरी ना ज। लक्ष्मी बेकरी, रोकड़िया गेट, क्यूटो, पाटण। किसान ऑटो ने आकर्षक ऑफर, महिंद्रा इंद्राज 215 साथे कल्टीवेटर, रोटावेटर अने ट्रेलर फक्त रूपया 3,65,000 मां ज। एटलू ज नहीं, वीमा पासिंग अने एसेसरीज बिल्कुल मफत। आ ऑफर फक्त 11 ग्राहकों पूरती सीमित छे। खरीदो युवराज 215 अने बनो खेती ना युवराज। पाटण जिला ना ऑथोराइज डीलर किसान ऑटो, प्लॉट नंबर 13-14, GIDC 73 रस्ता, पाटण। भूराबाई जोशी 99-254-62-415। राजेश ठाकुर 99-134-00-555। बार बार दिन ये आए, बार बार दिल ये गाए। बार बार दिन ये आए, बार बार दिल ये गाए। तू जिए हजारों साल ये मेरी है आरजू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे टू यू। बार बार दिन ये आए, बार बार दिल ये गाए। तू जिए हजारों साल ये मेरी है आरजू। विराम बाद आगळ वधी तो पाटण शहેરમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વની ભારે ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મ સમયે નંદગેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લા પોળોમાં મટકીફોડના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે જાણે સમગ્ર પાટણ શહેર કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો। તો અમે તમને વાત કરી રહ્યા છીએ શહેરના હંગાચાચર ચોકની। जन्माष्टमी पवित्र पर्व निमित्ते छेल्ला केटलाक वर्षोथी हिंगाचाचर नवरात्रि महोत्सव समिति द्वारा मटकी फोड़ नुं आयोजन करवामां आवतुं होय छे। त्यारे गत रात्रि दरमियान मटकी फोड़ कार्यक्रम में भगवान कृष्ण ने वधावा जाने समग्र शहर हिलोड़े चढ़ी हो तेवी चिक्कार जनमेदनी आ चौक खाते उमटी पड़ी हती। जेना दृश्य जोता अपनी नजर पण थंभी जाय तेवो माहोल जोवा मळ्यो हतो। ત્યારે રાત્રે 11 કલાકે હિંગાચાચર ચોક ખાતે બાંધેલ પ્રથમ બાધાની મટકીને ફોડવાનો કાર્યક્રમ ડીજેના તાલ સાથે શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કૃષ્ણ ગેલા બનેલ મટકી ફોડ ટોળકી પિરામિડ રચી એકબીજા પર ચડી મટકી સુધી પહોંચે ત્યાં જ પાણીની છોડો આ ટોળકી પર ઉડતા મટકી ફોડનો પ્રયાસ નિષ્ફળ નીવડતો હતો। મચ ગયા શોર સારી નગરી રે, સારી નગરી રે, आया बिरज का बाका संभाल तेरी गगरी रे। हो आया बिरज का बाका संभाल तेरी गगरी रे। अरे मच गया शोर सारी नगरी रे, सारी नगरी रे,
ત્યારે લોકો ચિચિયારો સાથે ટોળકીનો ઉત્સાહ વધારતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે આ નજારો જોતા આપણને પણ એમ લાગે છે કે જાણે પાટણ શહેર આજે ગોકુળિયું ધામ ભાસી રહ્યું છે. ત્યારબાદ મટકીફોડ ટોળકીએ પ્રથમ બાધાની મટકી ફોડતા સમગ્ર ચોક વિસ્તાર નંદગેર આનંદભાઈઓના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને ઉમટી પડેલી જનમેદનીએ આ દ્રશ્યને નિહાળી આનંદ વિભોર થઈ ગયા હતા. देखो अरे देखो कहीं ऐसा ना हो जाए, चोरी कर माखन तेरा जिया भी चुराए। देखो अरे देखो कहीं ऐसा ना हो जाए, चोरी कर माखन तेरा जिया भी चुराए। ત્યારબાદ મુખ્ય મટકી બાંધવામાં આવી હતી, જેને ફોડવા માટે કૃષ્ણગેલી ટોળકીએ ભારે મથામણ કરી હતી અને હિંગાચાચા ચોકમાં મટકીફોડ ટોળકી સહિત નગરજનો પર પણ પાણીની રેલમછેલ કરી તેમને ઉત્સવમાં સામેલ કર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે રાત્રિના 12 વાગે મટકીફોડ ટોળકીએ પિરામિડ રચી મટકી ફોડતા સમગ્ર વાતાવરણમાં હર્ષોલ્લાસ અને આનંદ ઉત્સાહ છવાઈ ગયો હતો અને કાર્યક્રમ જોવા ઉમટેલા સૌ કોઈએ નંદગેર આનંદભાઈઓ જય કનૈયા લાલકીના જયનાદ સાથે ઇંગળાચાચર ચોકને ગુંજવી મૂક્યો હતો. આમ ભારે હર્ષોલ્લાસ સાથે મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવણવદ આઠમ જન્માષ્ટમી પર્વ નિમિત્તે પાટણ શહેરમાં કૃષ્ણ જન્મને લગતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભરમાર યોજાઈ હતી, જેમાં શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ જીણીપોળ ચોકમાં મહિલાઓ દ્વારા કાનુડાના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત રામજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભજન તથા કથાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. તો મોડી રાત્રે મટકીફોડનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, જેમાં મહોલ્લાના યુવાનોએ કૃષ્ણ ભક્તિના માહોલ વચ્ચે પિરામિડ રચી મટકીફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શહેરના રાજકાવડા વિસ્તારના બળિયાપાડા ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બળિયાપાડાના ચોક ખાતે ભગવાન કૃષ્ણની મૂર્તિ તેમજ માતાજીની મૂર્તિની પધરામણી કરી સ્થાનિક રહીશો દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન કૃષ્ણની મૂર્તિને મહિલાઓએ મસ્તક પર ધારણ કરી બળિયાપાડા ચોક ખાતેથી વાસ્તે ગાસ્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક યુવાનો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ હતી અને આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી નીચ સ્થાનકે પરત ફરી હતી. મોડી રાત્રે બળિયાપાડાના સ્થાનિક યુવાનો દ્વારા મટકીફોડનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં કૃષ્ણગેલા બનેલા યુવાનોએ મટકીફોડને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. ખબર ખબર ચારો ઉધર ઉધર મચાશો લેજે ગાલો
बढ़िया बड़ा मित्र मंडल द्वारा जन्मोत्सव नो कार्यक्रम रखा तो आ कार्यक्रम छेल्ला दस वर्ष थी रखा कभी माने ना हौसलों का खुमार है तूफानों की धार एक दूजे पे हम कर दे जामी निशान ओ एक दूजे पे हम कर दे जामी निशान अपना अंदाज सबसे निराला रे ठंड का लाला रे आला तुझे छोड़ेगा समाचार में समय से फरी एक विराम नो सिर्फ और सिर्फ एक ही जगह पे यश कोल पैलेस आँखों की सारवार माटे गढ़ी आँखनी हॉस्पिटल कम्प्यूटराइज मशीन द्वारा आँखनी तपास आरएफबीवाई अने बीपीएल स्मार्ट कार्ड धारकों मफत ऑपरेशन करावी शकशे अने मेडिक्लेम नी सुविधा पण मेळवी शकशे स्थल गढ़वी आँखनी हॉस्पिटल गजानन कॉम्प्लेक्स बीजे माले बस स्टेशन पासे पाटण सेल 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 पाटण मा सौ प्रथम वार विनुभाई कापड़िया नु नव नजराणु XY Life AC Showroom પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત રૂપિયા 199 માં કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત રૂપિયા 45 માં સેલનું રૂડું આંગણું XY Life બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ મોબાઈલ નંબર 9799-00848 શું આપની પાસે રોગોનો કોઈ કાયમી ઈલાજ નથી શું દવા બંધ કર્યા પછી રોગ ફરી થાય છે કોઈ પણ પ્રકારની એલર્જી બાળ રોગ ચામડીના રોગો પેટના રોગો મસા થાઇરોઇડ પથરી વાળને લગતી તકલીફો તથા માથાનો દુખાવો જેવા રોગોની આડઅસર વગરની દવાઓ દ્વારા સંપૂર્ણપણે નિદાન કરી આપવામાં આવશે તો આજે જ સંપર્ક કરો ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલો માળ સિટી પોઈન્ટ પાટણ મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ ગીઝર આરો પ્લાન્ટ ઘરઘંટી સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ સમાજની વાડી પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર સ્થળ G28 તિરુપતિ પ્લાઝા વેરાઈ ચકલા સંગીત શાળાની પાછળ પાટણ આસામની પ્રખ્યાત બગીચાની તાજી કડક મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા બારેમાસ એક સરખી ગુણવત્તા રંગ સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની લિંગરાજાચર પાટણ અને આસામની ચા 17 માણેક સેન્ટર બગવાડા દરવાજા પાસે પાટણ છેલા ચીડે મારે હક પાટણ થી પટોળા મોઘલાવજો જી હા સાથે શ્રીમતીની સાડીઓ પણ લાવજો સેલ 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 અચ્છે દિન આને વાલે હૈ સબસે અચ્છા સબસે પ્યારા સેલ લાને વાલે હૈ શ્રીમતી સાડી શોરૂમ શ્રીમતી સાડી ડ્રેસ વેસ્ટર્ન કુર્તા કુર્તી લેગિંગ્સ જીન્સ ડિફરન્ટ વેરાયટીઝમાં સેલ તારીખ 21 જુલાઈ થી પ્રારંભ રૂપિયા 500 ની ખરીદી પર મેળવો રૂપિયા 51,000 ના બે ઇનામ ની કુપન ડ્રો તારીખ 3 ઓગસ્ટ ને દશેરા ના શુભ દિવસે તો વહેલા તે પહેલા અવશ્ય પધારો શ્રીમતી સાડી શોરૂમ પંચાસા શોપિંગ સેન્ટર પીપળા સેસ પાટણ સાડીઓ તથા
धार्मिक तहेवार तथा पगपाळा रथयात्रा माटे માતાજીના રથને સુંદર કલા અને કોતરણી વાળા બનાવી આપવામાં આવશે, તેમજ અનેક વેરાયટી વાળા તૈયાર રથ પણ હાજર સ્ટોકમાં મળશે. મંદિરના દરવાજા તથા મંદિરના કોઈ પણ કામ માટે સંપર્ક કરો. સુમન વુડવર્કર્સ 8 પાટણ મર્ચન્ટ કોઓપરેટિવ સોસાયટી, ડીએસપી ઓફિસ સામે, પાટણ. મોબાઈલ નંબર 5879-82774. રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, નોર્મલ ડિલિવરી તદ્દન ફ્રી, તેમજ સગર્ભા બહેનોને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ડિલિવરી સુધીની તમામ તપાસ ફી અને નોર્મલ ડિલિવરી પણ તદ્દન ફ્રી. રજીસ્ટ્રેશન ચાર્જ ફક્ત ₹2500. સમાજની સેવામાં અગ્રેસર એવી રોનક હોસ્પિટલ દર બુધવારે સગર્ભા બહેનોને વગર રજીસ્ટ્રેશને તપાસ બિલકુલ મફત કરી આપવામાં આવશે. પહેલે માળ કિલાચંદ શોપિંગ સેન્ટર, સિટી પોઈન્ટ સામે, સ્ટેશન રોડ, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે. હવે જઈશું આગળના સમાચાર. પાટણ શહેરના પ્રથમ રેલવે નાળા બહાર આવેલ મીટર હાઉસ કોમ્પ્લેક્સમાં આશરે 76 જેટલી દુકાનો આવેલી છે. જ્યારે આ કોમ્પ્લેક્સનું બંધકામ છેલ્લા ઘણા સમયથી જર્જરી થઈ જવાના કારણે દુકાનોની સીલિંગો પડવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે મીટર હાઉસની દુકાન નંબર 2 સરસ્વતી હાર્ડવેર નામની દુકાનના માલિક શૈલેષભાઈ મોહનલાલ પટેલ પોતાના દુકાનનો શટર ખોલી રહ્યા હતા. તે દરમિયાન એકાએક શટરના ધબકારાથી જર્જરી થઈ ગયેલ સીલિંગ પંખા સાથે ધરાશાયી થઈ ગઈ હતી. પરંતુ સદનસીબે દુકાનના માલિકને કોઈ શારીરિક ઈજાઓ થવા પામી નહોતી. તો આ છત પડવાના કારણે કેટલોક હાર્ડવેરનો સામાન છતના પોપડા નીચે દબાઈ જતા આશરે 3,000-4,000 જેટલું નુકસાન થયાનું દુકાન માલિકે સ્થાનિક સમક્ષ જણાવ્યું હતું. અમારી દુકાનમાં સવારના પરમો 8:30 કલાકે દુકાનનું શટર ખોલતા ઉપરની છત પંખા સાથે નીચે પડી અને અમારા જાનમાલનું નુકસાન થયેલું છે. અને અમે તંત્રને ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર બેદરકારી દાખવે છે, બરોબર કોઈ ધ્યાન આપતી નથી. વારંવાર રજૂઆત અરજીઓ કરવા છતાં વરસાદનું પાણી પણ દુકાનની અંદર પડે છે. અને કોઈ કે આ રિપેર કરી આપીશું પણ કરી આપતા નથી. આખું ધાબુ ખલાસ થઈ ગયું. કેટલો ટાઈમ થયો સર? 10 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ. અત્રે નોંધનીય છે કે નગરપાલિકા સંચાલિત મીટર હાઉસ કોમ્પ્લેક્સમાં આવેલ શૌચાલય તેમજ મૂતળીમાં પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ગંદકીથી ખદબદી રહી છે, તેમજ અહીં આવેલી મોટાભાગની દુકાનોની સીલિંગો પડવાના વાંકે આજે પણ ભયભીત ઊભી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ અંગે વેપારીઓએ અનેકવાર અરજીઓ આપીને રજૂઆત કરી હોવા છતાં આ દિન સુધી તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાણીની વ્યવસ્થા નહીં, કઈ એને સફાઈ થતી નહીં. બરાબર, દુકાનમાં વેરા અમે કાયદેસર ભરી દીધી. તારીખે આવે એટલે વેરા ભરી નાખીએ. પણ અમે જે આમાં જે શર્ટ તૂટી જાય એની અરજી કરી છે તો કોઈ સુધરે અમને એનો કોઈ પ્રત્યુત્તર જવાબ આપતી નથી, એનું સમારકામ નહીં કરાવતી. બરાબર, ત્યારે આ કોમ્પ્લેક્સની તમામ દુકાનમાં માસિક ₹38,000 જેટલું ભાડું અને 70,000-80,000 રૂપિયા જેટલો કરવેરો નગરપાલિકાને ચૂકવવામાં આવે છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ સુવિધા છેલ્લા 10 વર્ષથી પૂરી પાડવામાં આવતી નથી, તેવું અહીંના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું. ખોપડું પડેલું, મને વાગેલું માથામાં, અને એ પછી તો હાલ પણ 1-2 દુકાનો મને ખોપડા પડ્યા છે. છતાં પણ નગરપાલિકા વારંવાર અમે રજૂઆત કરવા છતો આ સુધી અમે રિક્વેસ્ટ નહીં આપતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરની ચિલ્ડ્રન પાર્ક પ્રાથમિક શાળા ખાતે પારેવા સર્કલ નજીકના કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન શંકરના ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 5-7 આશરે 40 જેટલા બાળકોએ શંકર ભગવાનના ભજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભગવાન ભોલેનાથના ભજનો દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા ભગવાન શંકરના માટીમાંથી નાના શિવલિંગ તેમજ ઓમ નમઃ શિવાયની માટીમાંથી કંડારેલી સુંદર કૃતિઓ બનાવવામાં આવી હતી. આ ઝાંખીઓને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ તમામ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે સમગ્ર પાટણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમને મળેલા વોટ્સએપ વિડીયોમાં પાટણથી 10 કિલોમીટર દૂર આવેલા ધારપુર ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયેલ, જેમાં ગામ લોકોએ ડીજેના તાલે ગરબે ઘૂમી કૃષ્ણ જન્મોત્સવને વધુ રંગીન બનાવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે ગામના યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મટકી ફોડ ટોળકીએ પિરામિડ રચી મટકી સુધી પહોંચી મટકીને ફોડી જન્મોત્સવની ઉજવણી કરી હતી. ત્યારે પાણીની બોછાર વચ્ચે મટકી ફોડ યુવાનોને પાણીથી તરબોળ કરાયા હતા. પાટણ તાલુકાના રણુજ ગામે રામદેવ સેવા કેમ્પ રણુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી